विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर 16 पानी एक अद्भुत स्रोत अमूल्य स्रोत वीडियो एक। हवे आपणे धोरण 6 मां पानी विषे आखो पाठ भणी गेला छीए, एटले तमने पानी विषे तो खबर ज हशे के पानी नी क्यांथी स्रोत प्राप्त थाय छे, पानी नी बचत केवी रीते करवी जोईए, पानी नो उपयोग शुं शुं होय छे, दररोज आपणे केटलुं पानी वापरीए छीए, कया प्रदेशमां केटलुं पानी मळे छे, जल चक्र शू छे, एना विषे आपणे वात करवानी छे। आपणे प्रस्तावनामां जोईए के आपणे धोरण 6 मां पानी विषे शीखी गया, એટલે પાણી માટેના કેટલાક વિધાનો નીચે મુજબ છે। આવા તમે વિધાનો ઘણી વખત લખવા જાઓ કે ભાઈ આપણે કદાચ તમે જાણતા જ હશો કે ભાઈ 22મી માર્ચ છે ને વિશ્વ જળ દિવસ તરીકે કહેવાય, એટલે એ દિવસે પાણી વિશેના પ્રોગ્રામો થતા હોય અથવા વધુ એના વિશે લખાણ આવતા હોય છે, એમાં કેટલાક પાણીના પાણી માટેના કેટલાક વિધાનો હોય છે એ હું તમને સમજાવું છું। પાણી છે તો કાલ છે, જો પાણી બચાવશો તો તમે કાલે જીવી શકશો, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે। પાણી બચો, પાણીને બચાવો, પાણી તમને બચાવશે। અત્યારે તમે જેટલું પાણી ઓછું વાપરશો અને પાણીને બચાવશો તો ભવિષ્યમાં પાણી તમને બચાવશે। પાણીને ઘીની જેમ વાપરો, એટલે ઘી જેમ આપણે ઢોળાવા નથી દેતા એમ પાણી પણ એટલી રીતે જ સાવચેતીથી વાપરવાનું। યુ કેન સેવ વોટર, માય બેસ્ટ ફ્રેન્ડ વોટર, એવરી ડ્રોપ કાઉન્ટ, સેવ એવરી ડ્રોપ ઓફ વોટર। આવું આપણે એક વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવેલો એની અંદર કેટલાક બાળકોએ આવા ગ્રીટિંગ્સ લખી અને આપણને ચેતવે છે કે પાણીનું કેટલું મહત્ત્વ છે। હવે જુઓ, 22મી માર્ચનો દિવસ છે ને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। MCQમાં પૂછી શકાય, તમે કોઈ બહારની એક્ઝામ આપતા હોય એની અંદર જનરલ નોલેજ તરીકે પણ આવે છે આ બધું કે ભાઈ વિશ્વ જળ દિવસ કયો, તો 22મી માર્ચ। હવે શું તમે ક્યારેક ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે? કદાચ તમારા ઘરે એવું બન્યું હોય કે કોઈ વખતે પાણી બંધ હોય અને ક્યાંક આજુબાજુની સોસાયટીમાંથી ડોલમાં પાણી ભરી લાવવું પડ્યું હોય અને પાણી કેટલું સાચવીને વાપરવું પડ્યું હોય એ વિશે તમને ક્યાંક અનુભવ થયો હોય? જેને સહેલાઈથી પાણી મળી રહે છે ને એને મન પાણીની કોઈ કિંમત નથી, એ તો એ નળ ચાલુ કરીને ગીત ગાતા ગાતા બિંદાસ નાયા કરશે, પણ જ્યાં પાણી નથી ત્યાં તમને ખબર પડે। એટલે તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે, એટલે ગમે ત્યાં પણ નળ ચાલુ જુઓ તમે તો બંધ કરી દેવો, જરૂર ના હોય ત્યારે નળ બંધ રાખવો, જરૂર જોવા એટલું જ પાણી વાપરવું। બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ। કોઈ એમ કહે સાહેબ આવું જળ દિવસ ઉજવવાની ક્યાં જરૂર છે, તો એ દિવસે આવા વિવિધ પ્રોગ્રામો થતા હોય એના લીધે આપણે ભૂલી જઈએ, પણ આવા પ્રોગ્રામોને લીધે આપણને ખબર પડે કે ભાઈ આપણે પાણીનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ અને એને સાચવવું જોઈએ। આપણને પહેલું એમ થશે કે આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ, તો પહેલું જો આપણે પાણીનો ઉપયોગ તો તમને ખબર જ છે, નાના છોકરા ના ભણ્યા હોય એને ખબર પડે કે આપણે પાણી ક્યાં ક્યાં વાપરીએ છીએ। એક તો પીવા માટે, કપડાં વાસણ ધોવા માટે, રસોઈ બનાવવા માટે, યોગ્ય સફાઈની જાળવણી કરવા માટે, એટલે ઘરમાં કંઈ પણ કચરા પોતું આ તે, ઉપરોક્ત કામ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। એટલે સંયુક્ત રાષ્ટ્ર છે યુએન, એને દ્વારા નક્કી કરવામાં આવ્યું કે એક વ્યક્તિ રોજનું 450 લિટર પાણી વાપરે છે। આપણે ધોરણ 6માં પાણીવાળો પાઠ આવી ગયેલો ત્યારે આપણે ગણતરી કરેલી કે આપણા ઘરમાં જો 4 વ્યક્તિ હોય તો મિનિમમ રોજનું એ 400-500 લિટર પાણી વાપરે છે। એટલે અહીંયા ઓછામાં ઓછું 50 લિટર એક વ્યક્તિ રોજનું પાણી વાપરતું હોય એવું માત્ર નક્કી કરવામાં આવી છે। આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ બરાબર છે। 50 લિટર એટલે 20-20 લિટરની આપણે 2.5 ડોલ વાપરતા હોઈએ છીએ રોજ રેગ્યુલર બધા જ કામમાં। જો તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ શકતું હોય તો તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ। જો તમને રોજ આટલું પાણી મળી શકતું હોય તો આપણે નસીબદાર છીએ કે આપણને આટલું પાણી મળી શકે છે। કારણ એનું છે કે કેટલીય જગ્યા એવી છે દેશમાં કે આખા વિશ્વમાં કે પર્યાપ્ત પાણીનો જથ્થો જ નથી,
कारण के अपना देश में लाखों लोगों ने पर्याप्त मात्रा में पानी मळत नहीं। तमें घनी वक्त आओ टीवी में बदा में लाइनों लगती जी हे। एक तारक मेहता में एक एपिशोड आएलो कि भाई पानी बंद हतु त्यारे बदा के लाइन में डोल लई उभा रही गए टैंकर आए तेरे एवं जो बधाने थतु हो रोजे रोज तो तमें काम करो भणो के पानी नी लाइन में उभा रहो। એટલે જો આપણને પૂરતું પાણી મળી રહ્યું છે તો આપણે નસીબદાર છીએ અને પાણીનો બચાવ કરવો જોઈએ, બગાડ ન કરવો જોઈએ। કેટલાક સ્થાને પાણી અત્યંત તંગી હોય છે, નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગવી, લડાઈ ઝઘડા થવા, પાણીની માંગ માટે ધરણા થવા એટલે આંદોલનો થવા, પ્રદર્શન થવા વગેરે જેવા દ્રવ્યો વિરોધ સ્વરૂપે ઉનાળામાં જોવા મળે છે। આપણે ઘણી વખતે કેટલીક બહેનો મ્યુનિસિપાલિટીના ઓફિસ આગળ માટલા ફોડતી જોઈ હશે કે ભાઈ પાણી નથી આવતું, ના મતું તે મતું, કેટલાય ઝઘડા થતા હોય છે। અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા પાણી નથી આવતું એની કેટલી એક નળ છે મ્યુનિસિપાલિટીનો, એની સાથે પાણી લેવા માટે કેટલા બધા લોકો લાઇનમાં ઊભા છે। હવે લાઈનમાં ઊભા હોય એટલે કોઈને મન દુઃખ થાય કે ભાઈ તું એક માટલી લે છે ને પેલો કે તું ત્રણ માટલી લઈને આવે છે ને, એટલે કેટલાય મન દુઃખ ને ઝઘડા ચાલુ થઈ જાય। એટલે પાણી જ્યાં તંગી છે ત્યાં આવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે। હવે આકૃતિ 16.3 બતાવેલ કેટલાક સમાચારપત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। અહીંયા તમને આ એક કેટલાક ન્યૂઝપેપરની અંદર આ બધું આવતું હોય છે કે ભાઈ વેઇટ ઇફ 2006 ગેસ્ટ લેસ રેઇન, આ બધા પાણીની તંગી માટેના આવા કટિંગ્સ તમે કદાચ ભેગા કર્યા હોય ખબર હશે। એટલે આના ઉપરથી જાણવા મળે છે કે આપણને પાણીની તંગી કેટલી છે। આવું તમે પ્રવૃત્તિ જાતે કરી શકવું હોય તો કરી શકાય। એટલે હવે જો આપણે એક પ્રવૃત્તિ કરવાની છે આકૃતિ 16.3 પ્રમાણે સમાચારપત્રો તથા પત્રિકાઓમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રની કટિંગ એકત્રિત કરો। આપણે બધો ચાર્ટ એકત્રિત કરવાનો અને ભેગા કરી આપણી સ્કેચબુકમાં આ બધું ચોંટાડવાનું, જેથી કરીને ક્યારેક આપણે સ્કૂલની અંદર કોઈ આવો પાણીને લગતો કોઈ પ્રશ્ન અથવા કોઈ ટોપિક સમજવાનો હોય ત્યારે તમે રજૂ કરી અને ધ્યાન દોરી શકો કે જુઓ બધાને પાણીની કેટલી તંગી પડે છે, તેને તમારી સ્કેચબુકમાં ચોંટાડો અને તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો। વ્યક્તિએ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો। જ્યારે પાણી નથી મળતું, પાણીની તંગી પડે છે, ત્યારે દરેક વ્યક્તિઓને કેટલી તંગી પડતી હોય છે, કેટલી તકલીફ પડતી હોય છે, કેટલીક સમસ્યાઓ નડતી હોય છે, એ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો, એને કેવી રીતે પહોંચી વળવું એની પણ તમારે યાદી બનાવવાની। પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, એવું નહીં કે ભાઈ આપણા વિસ્તારમાં પાણી ના આવતું હોય તો આપણને એકલાને તકલીફ છે, આવું તો ઘણા બધા દેશોમાં આવી તકલીફ છે। કેટલાક વર્ષોમાં વિશ્વના 1/3 વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે। વર્ષો પહેલાં આપણને ખબર પણ નહોતી કે પાણી છે ને એ વેચાશે, પડી કે વેચાશે। અત્યારે તમે જોઈ શકો પાણી પડી કે વેચાય છે, એનો મતલબ કે પાણીની એક એક બોટલની કિંમત તમારે ચૂકવવી પડતી હોય છે, અને જેના ઘરની આજુબાજુ આરોનું પેલું નર્મદાનું પાણી ચોખ્ખું ના આવતું હોય ને તે લોકોને તો રોજ એક બોટલ મુકાવવી પડતી હોય છે। એટલે આપણને ખબર નથી કે વર્ષો પછી પણ શું પરિસ્થિતિ, અત્યારે તો આ પરિસ્થિતિ છે જ તો વર્ષો પછી શું પરિસ્થિતિ હશે। વર્ષ 2003 આંતરરાષ્ટ્રીય મીઠા પાણીનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધન સ્ત્રોત એટલે કે ની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય। એ વર્ષ 2003 અંદર આંતરરાષ્ટ્રીય મીઠા પાણી જળ દિવસ તરીકે ઉજવેલું આખું વર્ષ, એટલે લોકોને પાણી વિશે જાગૃત કરી શકાય અને પાણી જે વહી જતું હોય એ બચાવવા માટે પ્રયત્ન કરી શકાય। હવે આપણી પાસે કેટલું પાણી ઉપલબ્ધ છે એના વિશે વાત કરીએ તો પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે। એવું કહેવાય છે કે આપણે 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં જમીન છે આખી પૃથ્વી પર, એટલે કે 71% જેટલું પાણી છે, દરિયો આવડો મોટો છે, બધું ખારું પાણી છે, પણ એનો આપણે ઉપયોગ શું કરવાનો, પીવા લાયક પાણી તો છે જ નહીં। એટલે 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે। એટલે પાણી કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ છે એ વિશે જોઈએ। જો પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું જ પાણી સમુદ્રમાં છે મોટે ભાગે અને મહાસાગરોમાં છે,
पछी नदीओमां संग्रहायेलू छे, सरोवरोमां संग्रहायेलू छे, ध्रुवीय बरफ तरीके संग्रहायेलू छे, उत्तर ध्रुव अने दक्षिण ध्रुवमां बरफ स्वरूपे ढंकायेलू छे, ભૂમિએ જળ સ્વરૂપે જમીનની અંદર ઉતરેલું છે અને બાષ્પ રૂપે વાતાવરણમાં જોવા મળે છે. આ બધી જ જગ્યાએ પાણી રહેલું છે, પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. ધ્રુવ પ્રદેશ ઉપર આટલું બધું બરફ સ્વરૂપે પાણી છે, તમારે પાણીની તંગી પડે ત્યાં બરફ લેવા જશો? એટલે પાણીનું એકદમ પ્રમાણ, પીવાલાયક પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી, મીઠું પાણી છે એ બહુ જ આપણને ઓછી માત્રામાં મળે છે. એટલે આપણે એનું પ્રમાણ નક્કી કરીશું કે કેટલું પાણી દુનિયા ઉપર છે અને મીઠું પીવાલાયક પાણી કેટલું છે એ આપણને ખબર પડી જાય. હોમવર્કમાં આપણે પાણીના ઉપયોગો વિશે લખીશું, તેમજ પાણીની આપણું કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત અથવા પાણી કઈ કઈ જગ્યાએ પૃથ્વી પર સંગ્રહાયેલું છે એ બે પ્રશ્નો તમે લખી કાઢજો. ચોપડી પાના નંબર 193 194 વાંચજો. ઓકે ભાઈઓ, આપણે આગળ ચર્ચા કરીશું.